ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ અરે વાહ આજે તો તમે બધા મસ્ત ભણવા બેસી ગયા છો ને વેરી ગુડ મિત્રો આપણે પાથ નું સ્વાધ્યાય ભણતા હતા બરાબર આ સ્વાધ્યાયની શરૂઆત કરવા પહેલાં આપણે આ પાથનું બરાબર વાંચન કર્યું અને મને આશા છે કે તમે પણ ઘરે આ પાથ બેથી ત્રણ વાર વાંચ્યો જ હશે વાંચ્યું છે ને ઓકે સરસ તો ચાલો આજે આપણે આ પાંચ આઠ પત્ર લખવાની મજાના સ્વાધ્યાયના પ્રશ્નોને આપણે સમજીએ તો તમે બધા રેડી છો ને ઓકે ચાલો તો આપણે આ સ્વાધ્યાય સમજીએ પત્ર લખવાની મજા લેખક ઈશ્વર પરમાર સ્વાધ્યાય જોઈએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો મિત્રો ઉત્તર તમારે માત્ર એક એક વાક્યમાં લખવાના રહેશે નંબર એક અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે તેનો જવાબ છે અશોકભાઈ બાળકોને પ્રેમથી ભણાવે છે અને હસતા હસાવતા શીખવે છે બરાબર ને નંબર બે દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે તમને શું ખાવાની મજા પડી દિવાળીમાં વિચારો અને તેનો જવાબ લખો નંબર ત્રણ વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે તમે તમારા દાદા દાદીને અથવા મામાને જો પત્ર લખો તો તમે શું લખો પ્રિય લખશો કે પછી આદરણીય લખશો વિચારો નંબર ચાર પત્રના અંતે શું લખાય મિત્રો તમારો પત્ર લખાઈ ગયો છે તો હવે તમે અંતે શું લખશો વિવેક વચન લખશો વિદાય વચન લખશો કે સંબોધન લખશો શું લખશો વિચારો પ્રશ્ન બે પત્રલેખનમાં સી સી કાળજી લેવી જોઈએ મિત્રો આપણે પુસ્તકમાં જોઈ ગયા કે પત્રલેખન કરતી વખતે આપણે સી કાળજી લખવી જોઈએ જેમ કે લખાણના બધા જ અક્ષર મરૂદાર હોવા જોઈએ બધા જ અક્ષરો અને શબ્દો સીધી લીટીમાં લખેલા હોવા જોઈએ બે શબ્દ બે અક્ષરો વચ્ચે અંતર હોવું જોઈએ બરાબર ને પ્રશ્ન ત્રણ તમારા ઘરે આવેલ જૂનો પત્ર વર્ગમાં લઈ આવો પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો મિત્રો તમારા ઘરે કોઈનો પત્ર આવ્યો હોય તો એ તમારે પત્ર ખોલીને જોવાનું જો તમારા ઘરે ના હોય તો તમે આજુબાજુવાળા પાસે પણ જોવા માટે માગી શકો છો બરાબર ને મિત્રો અહીં કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે આ પ્રશ્નોના ઉત્તર તમારે એ પત્રમાંથી જોઈને લખવાના રહેશે જેમ કે નંબર એક પત્ર કોણે લખ્યું છે તો જેણે પત્ર લખ્યો હશે તેણે પોતાનું નામ અંદર લખ્યું હશે પત્ર પર કયું સરનામું છે લખનારે પોતાનું સરનામું લખ્યું હશે તે લખવાનું પત્ર પર કઈ તારીખ લખેલી છે જે દિવસે પત્ર લખાયો હશે તે દિવસની તારીખ લખેલી હશે બરાબર પ્રશ્ન ચાર નીચેના દરેક શબ્દ વિશે એક બે વાક્ય લખો મિત્રો અહીં શબ્દો આપવામાં આવ્યા છે એ શબ્દોના તમારે એક અથવા એકથી વધારે તમે વાક્ય બનાવી શકો છો નંબર એક તપાલી ટપાલી તપાલ લાવે છે નંબર બે કમ્પ્યુટર નંબર ત્રણ મોબાઈલ નંબર ચાર પેટી નંબર પાંચ કબૂતર મિત્રો આ સિવાય પણ તમે બીજા નવા શબ્દનો ઉપયોગ કરીને સરસ મજાના વાક્યો બનાવી શકો છો ઓકે પ્રશ્ન પાંચ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો વાક્યનું અનુલેખન કરો મિત્રો અહીં તમને વાક્ય આપવામાં આવ્યા છે આ વાક્ય કોણ બોલે છે એ તમારે લખવાનું છે અને એને સુંદર અક્ષરે લેખન કાર્ય કરવાનું રહેશે નંબર એક સાહેબ પત્ર કેવી રીતે લખાય આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય વસંત બોલે છે નંબર બે દોસ્તો વેકેશનમાં શું કરશો નંબર ત્રણ મને તમારી બહુ યાદ આવે છે મિત્રો તમારે અહીં જે વાક્ય આપ્યા છે એ વાક્ય તો લખવાના જ છે અને એની સામે તમારે ઉત્તર લખવાના રહેશે બરાબર પ્રશ્ન છ પોસ્ટ ઓફિસની મુલાકાત લો ત્યાં શું શું મળે છે દરેકની કિંમત કેટલી છે નોટ કરો મિત્રો તમે તમારા ઘરના વડીલો સાથે પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો ત્યાં તમે જઈને જોઈ શકો છો કે ત્યાં શું શું મળે છે જેમ કે પોસ્ટકાર્ડ પરબીડિયા વગેરે ત્યાં જઈને દરેકની કિંમત પણ તમે જાણી શકો છો ત્યાં કયા કયા સૂચનો લખ્યા હોય છે તે પણ તમે વાંચી શકો છો અને તેની કરી શકો છો બાળ મિત્રો આશા રાખું છું કે તમને આ પાઠ અને પાતનું સ્વાધ્યાય સમજાઈ ગયો છે બરાબર આ પાતનું સ્વાધ્યાય તમારે સુંદર અક્ષરે લખવાનું રહેશે ઓકે તો હવે હું રજા લઉં છું ત્યાં સુધી આવજો